गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान और टेक्नोलॉजी के अंदर आज आप प्रकरण नंबर 4 कार्बन और तेना संयोजन। आज ना अपनो टॉपिक छे हाइड्रोकार्बन मॉलिक्यूल। विद्यार्थी मित्रों, हाइड्रोकार्बन ए खूब ज अगत्यनो छे। જ્યારે પણ તમે આમના કેટલાક કાર્બનિક સંયોજનોના નામ, દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, આ બધા જે નામ છે એનું વર્ગીકરણ કરી દીધું કે આપણે એ જોવાનું છે, તો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ બે રીતે થાય છે। એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। પહેલો પ્રકાર છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજો પ્રકાર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। તો સૌથી પહેલા વ્યાખ્યા, હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનનો માત્ર ઉપયોગ થયેલો, એટલે કે હાઇડ્રો અને કાર્બન, આ કાર્બન અને હાઇડ્રોજન, તો કે જે કાર્બનિક સંયોજનમાં, જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન જ હોય તો તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન કહે છે। આ હાઇડ્રોકાર્બનના બે પ્રકાર છે, એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજો છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। વિદ્યાર્થી મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, એકલ બંધ આવેલો હોય તેવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે। શું કીધું આપણે વ્યાખ્યામાં? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય તેવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે। આપણે વ્યાખ્યા જોઈએ, જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય તેવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે। આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ચાલો બીજો પ્રકાર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા તમને આવડે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય, તેના ઉપરથી તમને બીજી વ્યાખ્યા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની આવડશે। કેવી રીતે? તો કે અહીંયા તમે જે બોલો છો, જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે અહીંયા જે તમે એકલ બંધ બોલો છો ત્યાં દ્વિબંધ અથવા ત્રિબંધ આવેલા હોય તો તેવા હાઇડ્રોકાર્બનને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કાર્બન કાર્બન દ્વિબંધ અથવા કાર્બન કાર્બન ત્રિબંધ આવેલા હોય તેની વ્યાખ્યા આપણે આપી શકાય। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે જે હાઇડ્રોકાર્બનમાં, જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ
अथवा त्रिबंध आवेला होय तो तेवा हाइड्रोकार्बन ने असंतृप्त हाइड्रोकार्बन कहे छे। तो विद्यार्थी मित्रों ख्याल आवे छे हाइड्रोकार्बन ना बे प्रकार संतृप्त हाइड्रोकार्बन ने असंतृप्त हाइड्रोकार्बन। तो त्रण व्याख्या थे हाइड्रोकार्बन कोने कहेवाय संतृप्त हाइड्रोकार्बन कोने कहेवाय अने असंतृप्त हाइड्रोकार्बन कोने कहेवाय। चलो संतृप्त हाइड्रोकार्बन में एक प्रकार छे मतलब एक જ પ્રકાર છે એનું નામ છે આલ્કેન। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ના બે પ્રકાર છે આલ્કીન અને આલ્કાઇન। તો પહેલા આપણે જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ચલો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માં પ્રકાર છે આલ્કેન। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માં બે પ્રકાર છે બે પ્રકાર। એકને આપણે કહીશું આલ્કીન અને બીજાને આપણે કહીશું આલ્કાઇન। તો આપણને પ્રશ્ન થાય કે આલ્કેન કોને કહેવાય આલ્કેન આલ્કેન એટલે શું। તો અહીંયા તમે જોયું જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ આવેલો હોય તેવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહે છે। વિદ્યાર્થી મિત્રો એવું લાગે તો વ્યાખ્યા લખી લેજો કેવો વ્યાખ્યા બોલું છું આલ્કેન કોને કહેવાય તો કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ આવેલો હોય તેવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહે છે। આ આલ્કેનની વ્યાખ્યા બરોબર। એવી જ રીતે આલ્કીન અને આલ્કાઇન ની વ્યાખ્યા શું બને ચાલો આલ્કીન ની વ્યાખ્યા જોઈએ તો કે જે હાઇડ્રોકાર્બન માં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ આવેલો હોય ફરીવાર જે હાઇડ્રોકાર્બન માં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો હોય તેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને આલ્કીન કહે છે આલ્કીની વ્યાખ્યા। તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજો આલ્કાઇનની વ્યાખ્યા તમને આવડી તો આલ્કાઇન કોને કહેવાય તો તરત તમે કહેશો કે સર કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કયો બંધ આવેલો યસ ત્રિબંધ આવેલો તો આપણે લખી કાઢીએ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલો। હવે આપણે આલ્કાઇનની વ્યાખ્યા પૂછે કોઈ એક માર્ક્સમાં તો આર યુ આલ્કાઇન આલ્કાઇન એટલે શું તો કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલો હોય તેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કાઇન કહે છે। શું કહે છે આલ્કાઇન કહે છે એવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે। તો હાઇડ્રોકાર્બનના બે પ્રકાર સંતૃપ્ત અને અસંતૃપ્ત એમાં સંતૃપ્તમાં આલ્કેન અને અસંતૃપ્તમાં બે પ્રકાર આલ્કીન અને આલ્કાઇન। વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અણુસૂત્ર કાર્બનિક સંયોજનનો જુઓ અને એમાં એકલ બંધ આવેલો હોય તો તરત તમે એને કહેશો આલ્કેન છે દ્વિબંધ આવેલો હોય તો એને આલ્કીન અને ત્રિબંધ આવેલો હોય તો એને આલ્કાઇન કહેશો। હવે અહીંયા જે આલ્કેન છે તેનું સામાન્ય સૂત્ર આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH 2n plus 2 CnH 2n plus 2 જ્યાં n બરાબર કાર્બન પરમાણુની સંખ્યા ચાલો આલ્કેન બીજી વાર એમાં પ્રત્યય લાગે પ્રત્યય પાછળ લાગે કેવી રીતે પૂર્વ આગળ લાગે પ્રત્યય પાછળ લાગે દાખલા તરીકે આલ્કેન તો n તો આનો પ્રત્યય છે n દાખલા તરીકે હું તમને જાણકારી માટે અત્યારે ખાલી એક સૂત્ર આપી દઉં CH4 તો વિદ્યાર્થી મિત્રો આ CH4 એટલે મિથેન જો n મિથેન n ક્યાં લાગે પ્રત્યય પાછળ લાગે જો આલ્કેન n પાછળ લાગે પૂર્વ આગળ લાગે એની વાત અત્યારે હું નથી કરતો માત્ર આલ્કેન તેનો પ્રત્યય છે n
આનું નામ છે મિથેન એન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન છે ઓક્ટેન અને અને ડેકેન 10 તત્વો છે એન તો યાદ રાખજો આપણે જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય સૂત્ર CnH2n+2 જ્યાં n બરાબર શું છે તો કે કાર્બન પરમાણુની સંખ્યા જે કેટલી લેવાની કાર્બન n બરાબર કેટલા લેવાના n બરાબર તો કે 1 2 3 up to અનંત સુધી અનંત સુધી ચાલો આલ્કેનનો પ્રત્યય જણાવો n આલ્કેનનો પ્રત્યય n એવી જ રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કીન કોને કહેવાય આલ્કીનની વ્યાખ્યા આપણે ભણીએ હવે જેમ અહીંયા તમે આલ્કેનનું સામાન્ય સૂત્ર કહ્યું એમ અહીંયા આલ્કીનનું સામાન્ય સૂત્ર સામાન્ય સૂત્ર CnH2n જ્યાં n બરાબર શું છે કાર્બન પરમાણુની સંખ્યા n કેટલાથી ચાલુ થાય તો કે n બરાબર 1 થી ચાલુ નહીં થાય વિદ્યાર્થી મિત્રો 2 થી કારણ કે વચ્ચે દ્વિબંધ આવે બરોબર છે એટલે 2 3 4 up to અનંત સુધી n બરાબર 2 થી ખાસ નોટ કરજો અહીં n બરાબર 2 થી ચાલુ થાય અહીં n બરાબર 1 થી ચાલુ થાય છે તો આ હતું આલ્કીનનું સામાન્ય સૂત્ર ટૂંકું યાદ રાખો સાસુ છે તો આલ્કીનની સાસુ CnH2n આલ્કેનની સાસુ સાસુ એટલે સામાન્ય સૂત્ર CnH2n+2 ચાલો આલ્કીનનો પ્રત્યય આલ્કીનનો પ્રત્યય ઇન લાગે શું લાગે ઇન આલ્કીન ઇન બે કાર્બન વાળો આલ્કીન હોય તો એને ઇથીન કહેવાય ત્રણ કાર્બન વાળો તો એને પ્રોપીન કહેવાય ઓકે ચાલો આલ્કાઇનનું સામાન્ય સૂત્ર આલ્કાઇનનું સામાન્ય સૂત્ર તો કે આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2 CnH2n-2 જ્યાં n બરાબર કાર્બન પરમાણુની સંખ્યા ચાલો એમાં n બરાબર કેટલાથી ચાલુ n બરાબર 2 થી ચાલુ n બરાબર 2 3 4 up to અનંત સુધી તમે લઈ શકો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આલ્કાઇનનો પ્રત્યય પ્રત્યય આલ્કાઇનનો પ્રત્યય લાગે આયન શું લાગે આયન આયન તો અહીં જે આપણે ત્રણ બાબત ભણ્યા આલ્કેન એનું સામાન્ય સૂત્ર એનો પ્રત્યય એક એક માર્કમાં પૂછાય આલ્કીન એનું સામાન્ય સૂત્ર એનો પ્રત્યય અને આલ્કાઇન એનું સામાન્ય સૂત્ર અને એનો પ્રત્યય હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે સૂત્ર બનાવતા છીએ બહુ અગત્યનો આ ટોપિક છે જોઈએ ચાલો હવે તમે જોજો અહીં ધ્યાન આપજો સામાન્ય સૂત્ર તો કાર્બન કાર્બન પરમાણુ જે છે એમાં સામાન્ય સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો કાર્બન n બરાબર 1 મૂકીએ કાર્બન પરમાણુ સંખ્યા 1 મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ સૂત્રની અંદર તો સૂત્ર આવું છે CnH2n+2 હવે આ સૂત્રની અંદર હું n બરાબર 1 મૂકતા ચાલો આમની અંદર n બરાબર 1 મૂકો અહીંયા શું લખાય કાર્બન 1 નહીં લખીએ આપણે એટલે ધારે આપણે સમજી લેવું કાર્બન 1 છે ઓકે પછી હાઇડ્રોજન 2 × 1 n બરાબર 1 લખ્યું મેં n બરાબર 1 મૂકતા પ્લસ 2 હવે તમે જુઓ તો કાર્બન 1 હાઇડ્રોજન 2 છે 2 એકા 2 બેન 2 4 તો હાઇડ્રોજન કેટલા દીધી 4 જો તમારું પહેલું સૂત્ર બન્યું CH4 બન્યું આને કહેવાય મિથેન એક કાર્બન વાળો આલ્કેન નું સૂત્ર આપો એક કાર્બન વાળા આલ્કેન નું સૂત્ર CH4 એનું નામ મિથેન આ એક કાર્બન વાળા આલ્કેન નું હવે બે કાર્બન વાળા તો આપણે એ મૂકવું પડે n બરાબર 2 મૂકતા n બરાબર 2 મૂકતા તો આ જે સૂત્ર છે એમાં n બરાબર 2 મૂકી દીધું ચાલો મૂકીએ n બરાબર 2 મૂકો તો C2 થઈ ગયું હાઇડ્રોજન H2 n બરાબર 2 મૂકો પ્લસ 2 તો જો કાર્બન તો 2 છે n ને 2 દીધી 2 2 4 4 ને 2 6 C2H6 બે કાર્બન વાળો આલ્કેન આનું નામ છે ઇથેન એવું હવે તમે વિદ્યાર્થી મિત્રો n બરાબર 3 મૂકતા જાઓ તેનું સૂત્ર પણ છે અહીંયા C3H8 એને પ્રોપેન કહેવાય ચાર કાર્બન મૂકો અહીંયા તેનું સૂત્ર મળશે C4
H10 તેને બ્યુટેન કહેવાય શું કહેવાય બ્યુટેન બ્યુટેન એમ પાંચ કાર્બન વાળો પેન્ટેન તેનું સૂત્ર બનશે પેન્ટેન નું સૂત્ર C5H12 હેક્ઝેન C6H14 હેક્ઝેન છ કાર્બન તો આ આલ્કેની વાત ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એનો અણુ સૂત્ર કહેવાય આ એનું નામ છે આલ્કેન એક કાર્બન વાળો મિથેન ચાલો એ જ રીતે આલ્કીન માં વાત કરી આલ્કીન માં n બરાબર 2 થી ચાલુ થાય કારણ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે એકલ બંધ ન હોય એટલે એક કાર્બન થી આમાં બને n બરાબર 1 મુકતા પણ આમાં દ્વિબંધ છે તો દ્વિબંધ ને જોડવા માટે એક કાર્બન ની ચાલ કેટલા કાર્બન ની જરૂર પડે 2 એટલે ત્યાં n બરાબર 2 થી ચાલુ થાય અહીંયા તમે જોઈ શકો ચાલો આલ્કીન એનો સામાન્ય સૂત્ર આપણી પાસે છે CnH2n n બરાબર 2 મુકતા ચાલો 2 મૂકીએ સૂત્ર ની તો આપણે મૂકીએ આ સૂત્ર માં CnH2n છે CnH2n ચાલો n બરાબર 2 મૂકી દીએ અહીં શું મળશે વિદ્યાર્થી મિત્રો C2 અહીંયા 2 મૂકી દીએ H 2 અને અહીંયા 2 બની ગયું તો જો 2 2 4 થઈ ગયું ને પણ તમે n બરાબર 2 મૂકો છો ને બરોબર તો C2H4 C2H4 બે કાર્બન વાળો ચાલો અહીંયા બે કાર્બન વાળો કોણ હતો ઇથેન એમાંથી અહીંયા 6 હાઇડ્રોજન અહીંયા 4 હાઇડ્રોજન બે હાઇડ્રોજન ઓછા છે અને પ્રત્યે લાગે ઇન એટલે આલ્કીન ઇથેન છે તો એમ કાઢે ઇન લગાવો તો અહીંયા મને મળશે ઇથીન શું નામ મળે ઇથીન તો બે કાર્બન વાળો આલ્કીન એનું નામ થાય ઇથીન ઇથીન નું અણુ સૂત્ર છે C2H4 આ ઇથીન એવી જ રીતે હવે માં બાજુમાં તમે n બરાબર 3 મૂકતા આ જે સૂત્ર છે એમાં n બરાબર 3 મૂકી દીધું ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જો કાર્બન 3 n બરાબર 3 મૂકી દીધું હાઇડ્રોજન 2 n બરાબર 3 તો 2 3 6 C3H6 3 કાર્બન વાળો તો અહીં 3 કાર્બન વાળો આલ્કેન કોણ હતો પ્રોપેન એમાંથી 2 હાઇડ્રોજન ઓછા તો પ્રોપેન અહીંયા પ્રત્યે n લાગતો અહીંયા ઇન લાગે તો અહીંયા પ્રોપીન અને અહીંયા પ્રોપીન છે હવે કન્ટિન્યુ તમને આવડશે 2 બરોબર અહીંયા તો C3 અહીંયા 2 3 6 અને H6 થઈ ગયા અહીંયા C2H4 ઇથીન જો એમાં 2 હાઇડ્રોજન ઉમેરી દીધું તો હવે તમે ક્રમશ એક વસ્તુ તમે ધ્યાન રાખો 2 કાર્બન એમાં એક ઉમેર 3 થયા એમાં 2 હાઇડ્રોજન ઉમેરી દીધું અને એની પછીનું તત્વ આનું જ છે એમ એક કાર્બન ઉમેરી દીધું 4 બે હાઇડ્રોજન ઉમેરી દીધું તો શું મળે C4H8 આને કહેવાય બ્યુટીન બધા ની મતલબ અથવા અહીંયા મૂકો n બરાબર 4 મૂકી દીધું n બરાબર 4 મૂકી દીધું તો C4 અહીં 4 મૂકો 2 4 8 બ્યુટીન પેન્ટીન હેક્ઝીન હેપ્ટીન ઓક્ટીન નોનીન અને ડેકીન આ છે આલ્કીન ના સૂત્ર છે એ જ રીતે અહીંયા આલ્કાઇન આલ્કાઇન માં n બરાબર ક્યાંથી ચાલુ થાય 2 ચાલો મૂકો n બરાબર 2 મૂકતા ચાલો સૂત્ર છે તમારી પાસે CnH2n-2 છે આલ્કાઇન નું સામાન્ય સૂત્ર છે n બરાબર 2 મૂકી દીધું ચાલો C2H અહીંયા 2 × 2-2 n બરાબર 2 મૂકે ચાલો કાર્બન ના 2 એમ 2 2 4 4 માંથી 2 ગયા કેટલા વધ્યા 2 હવે તમે વિચારો 2 કાર્બન વાળો આલ્કેન કોણ હતો ઇથેન આનો પ્રત્યય શું તો n હવે ઈ n કાઢી આઈન લગાડવાનો છે આઈન તો ઇથેન માંથી n કાઢ નાખો તો ઇથાઈન અને આનું નામ પડ્યું ઇથાઈન 2 કાર્બન વાળો બન્યો ઇથાઈન તમે જો ઇથાઈન ચાલો 3 કાર્બન વાળો n બરાબર 3 મૂકતા આ સૂત્રમાં n બરાબર 3 મૂકતા ચાલો આપણે મૂકી દઈએ n બરાબર 3 મૂકતા ચાલો મૂકો તો કાર્બન 3 અહીંયા અહીંયા 3 મૂકી દીધું એને માઇનસ 2 કાર્બન 3 2 3 6 6 માઇનસ 2 એટલે 4 તો C3H4 3 કાર્બન છે તો 3 કાર્બન વાળો આલ્કેન કોણ હતો પ્રોપેન યાદ રાખજો C3H8 છે અને જો C3H4 છે 4 હાઇડ્રોજન ઓછા છે કાર્બન તો સમાન જ છે આમાં કાર્બન 3 છે
આમાં કાર્બન 3 છે પણ આમાં હાઇડ્રોજન 4 છે અને અહીં હાઇડ્રોજન 8 છે અને પ્રત્યલાગે N અને પ્રત્યલાગે I તો વિદ્યાર્થી મિત્રો પ્રોપેન છે એમાંથી N કાઢના અને I લગાડો શું નામ મળે યસ તો તમે તરત જ કહી શકો નામ છે પ્રોપાઇન પ્રોપાઇન તાના નામ મળે ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેક્સાઇન હેપ્ટાઇન ઓક્ટાઇન નોનાઇન અને ડેપેન આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જાતે બનાવો બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો બહુગતિનું છે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ આપણે ભણ્યા અને એ વર્ગીકરણને આધારે સંતૃપ્ત અસંતૃપ્ત ભણ્યા સંતૃપ્તમાં આલ્કેન આલ્કેનનું સામાન્ય સૂત્ર એનો પ્રત્યય અને નાનું સૂત્ર બરોબર છે અણુ સૂત્ર એ જ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બે પ્રકાર આલ્કીન અને આલ્કાઇન આલ્કીનમાં દ્વિબંધ આવે કાર્બન કાર્બન વચ્ચે આલ્કાઇનમાં ત્રિબંધ આવે એની આપણે હવે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું